વડગામ તાલુકાના પરખડી ગામમાં યુવતીના અપહરણને આજે પચીસ દિવસ થયા હતા છતાં વડગામ પોલીસની ઊંઘ ઉડતી નથી વડગામ પોલીસ મથકે પચીસ દિવસ અગાઉ ફરિયાદ કરી હતી છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી જેને લઈને મજબૂર યુવતીના માતા પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે વડગામ તાલુકાના પરખડી ગામે પચીસ દિવસ અગાઉ બ્રાહ્મણ પરિવારની એક યુવતી ઘરેથી સાબુ લેવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ આજ દિન સુધી ઘરે પરત ફરી નથી જો કે વડગામના કેટલાક ઈસમોએ આ યુવતીનું અપહરણ કર્યાની ફરિયાદ પચ્ચીસ દિવસ અગાઉ યુવતીના માતા પિતાએ વડગામ પોલીસ મથકે આપી હતી છતાં પણ વડગામ પોલીસની ઢીલી નીતિના કારણે યુવતીની ભાળ મળી નથી ત્યારે ગુમસુદા દીકરીની ચિંતામાં ગરકાવ માતા પિતાએ આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી જેમાં બે દિવસમાં દીકરીનો પતો નહીં મળે તો તેઓ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આરોપીઓ માથાભારે છે જેવો અપહત યુવતીના માતા પિતાને મારી નાખવાની ટેલિફોનિક ધમકી આપે છે જે બાબતે પણ વડગામ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી અને જેને લઈને હવે યુવતીના માતા પિતા પાસે એક જ માર્ગ આત્મવિલોપનનો બચ્યો છે પરખડી રાવલ ચંદ્રકાન નટોલાલ રાવલ મારી બેબી આજથી ત્રીસ દિવસ પહેલાં અસમાપુરાના અરવિંદભાઈ વખતરામ રાણા તથા તેના ચાર મિત્રો ગામમાં આવી અને અપહરણ કરી ગયેલ છે મેં વડગામ પોલીસ સ્ટેશને અરજી આપી ડીએસપી સાહેબને પણ અરજી આપી પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી હું પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબને વારંવાર રજૂઆત કરવા છતો દેસાઈ સાહેબનું કહેવાનું એમ છે કે તમે કેમ ખોળવા જાઓ છો અમે બેઠા છીએ પણ હજુ ત્રીસ દિવસ ત્યાં પણ હજુ કોઈ જવાબ મળ્યો નથી જો મારી બેબી બે દિવસમાં નહીં આવે તો હું અને મારા પત્ની તથા મારો બાબુ આત્મવિલોપન કલેક્ટર સાહેબની ઓફિસ આગળ કરીશું